નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિધો વિરેન્દ્રસિંહ, એક્સન એગ્રી સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમને લઈને આવ્યા છીએ સંજના પિંડા આપણા, જે આપણી કંપનીએ હમણાં તાજેતરમાં નવા લોન્ચ કરેલા છે. તો આપણી સાથે છે નોર્થ ગુજરાતના આપણા ટીએમ સાહેબ સંજયભાઈ પટેલ, પ્રોજેક્ટ ઓફિસર પ્રાંતિજ એરિયામાં પંકજભાઈ પટેલ અને શૈલેષભાઈ મકવાણા, આરએસટી ફાર્મ આપણું જે કંપની ચલાવે છે તે. હવે આજે આપણે એમની પાસેથી આ પ્લોટ વિશે થોડી માહિતી લઈશું અને એ જે આપણી વેરાયટી છે એની ખાસિયત જાણીશું. તો સંજયભાઈ, તમારો આ વેરાયટી વિશે શું કહેવું છે? આ વેરાયટી એક તો ઉપરથી નીચે સુધી પૂરી ગ્રીન છે અને તોડવામાં એકદમ ઈઝી માર્કેટમાં તમે લઈ જાઓ તો બીજી વેરાયટીઓ કરતા ભાવ સારા મળે છે, કારણ કે ઉપરથી નીચે સુધી ગ્રીન છે એના કારણે વેપારીઓ જલ્દી લઈ જાય. ગુજરાતીમાં કહીએ તો ભીંડો ભૂરો નથી પડતો ખેડૂતોની પાસામાં. બે પિંડા વચ્ચેનું પીકિંગ એકદમ ઓછું છે, શોર્ટ નોટમાં છે તો વધુ ઉત્પાદન આપતી જાત સારી. બે ભીંડા બેસવાની જે ગાંઠ આવે આંતરગાંઠ, બે આંતરગાંઠ વચ્ચેનું અંતર એકદમ ઓછું છે, જેનાથી શું થાય છે કે ઉત્પાદન સૌથી વધારે મળે છે. શૈલેષભાઈ, તમારું શું કહેવું છે? ભીંડામાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, વાયરસ સામે વાયરસ આવતો નથી. બીજા જો યલોવિન મોજેક વાયરસ આવવો જોઈએ એની અંદર એની અંદર આવતું નથી. ભીંડામાં પડતા લીલા ચૂસિયા જે આપણને વાયરસ યલો મોઝેક આપણે કહીએ કે જેનાથી ભીંડાના જે પત્તા છે તે પીળા પડી જાય, પત્તા પીળા પડે એટલે શું થાય છે કે માલ નીકળવાનો એકદમ બંધ થઈ જાય. તો આમાં એને પણ એની સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે રોગ એકદમ આવતો નથી, આવે છે પણ નહિવત પ્રમાણમાં આવે છે. તો આ હતી આપણી સંજના વેરાયટી. તો ખેડૂત મિત્રો, હું તમને સૌને આગ્રહ કરું છું કે આવતી સિઝનમાં તમે સંજના વેરાયટીનો ઉપયોગ કરો અને ભરપૂર માલ કમાવો. અને આ બાજુ તમે જોઈ શકો છો ફિલ્ડ આપણી, આ ખેતરની વાવેતર તારીખ છે 23 ફેબ્રુઆરી 2024. અત્યારે આની 10-12 વીણી થઈ ચૂકી છે તો પણ તમે ફ્લાવરિંગ અને ગ્રીનરી જોઈ શકો છો ભીંડાની.